समाचारों जोई विस्तारथी अमदावादथी खबर। ब्रेकिंग न्यूज, अमदावादमां 10 बोगस डॉक्टर झड़पाया छे। लांबामां डिग्री वगर प्रेक्टिस करता 10 जेटला बोगस डॉक्टर झड़पाया। 10 बोगस डॉक्टर्सना एकमो सील करवामां आव्या छे। एएमसीना आरोग्य विभागनी कामगीरी सामे आवी, 10 जेटला बोगस डॉक्टर्स झड़पाया छे। नियत डिग्री वगर प्रेक्टिस करी लोकोना आरोग्य साथे खुल्लेआम चेड़ा करता हता। एएमसीए 25 बोगस तबीबोनी बनावी हती यादी। बोगस तबीबो सामे एएमसीए पोलीस फरियादनी कार्यवाही शुरू करी छे। लांबामांथी बोगस डॉक्टर झड़पाया छे। नियत डिग्री करता प्रेक्टिस करता हता। अमदावादमांथी 10 बोगस डॉक्टर झड़पाया छे। एएमसी द्वारा 25 जेटला बोगस डॉक्टर्स की यादी बनावामां आवी हती। त्यारबाद तपास शुरू करवामां आवी। तपास करता 10 डॉक्टर्स सामे आव्या छे। 10 बोगस डॉक्टर्स ना एकमो सील करवामां आव्या छे। आ तमाम मुद्दे वधारे पूछपरछ पण शुरू करवामां आवी छे। आ बोगस डॉक्टर्स क्यारथी लोकोना आरोग्य साथे चेड़ा करता हता, आ तमाम मुद्दे तपास शुरू करवामां आवी छे। 25 जेटला बोगस डॉक्टर्स की यादी बनावामां आवी हती, जो के तपास करता 10 जेटला बोगस डॉक्टर मळी आव्या छे। लांबामां डिग्री वगर प्रेक्टिस करता डॉक्टर झड़पाया छे। फिजिशियन तरीके ने नियत डिग्री न होवा छता पण बोगस क्लिनिको खोली ने लोकोना आरोग्य साथे चेड़ा करता बोगस तबीबो सामे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन ना आरोग्य विभागे लाल आंख करी छे। अने आज कार्यवाही अंतर्गत फक्त लांबा वोर्ड में ज जुदा जुदा 10 जेटला बोगस तबीबोना जे क्लिनिक छे तेने सील करी देवामां आव्या छे। आप जोई शको छो आ सील करायेला क्लिनिक पैकीनुं ज एक क्लिनिक छे, गुरु कृपा क्लिनिक। आ उपरांत पण लांबा वोर्डना जुदा जुदा जे विस्तारों छे तेनामां आज प्रमाणेना जे क्लिनिक छे ते खोली देवामां आव्या हता। अने અહીંના સ્થાનિક લોકો કે જે ગરીબ છે, રોજબરોજનું કમાઈને ખાતા છે, તેવા લોકોના આરોગ્ય સાથે જાણે કોઈ રેગ્યુલર તબીબો હોય તે રીતે પ્રેક્ટિસ કરવામાં આવતી હતી। આપ જોઈ શકો છો વધુ એક ક્લિનિક છે, આયુષ્ય ક્લિનિક, ડૉક્ટર હેમંત યાદવ અને તેમની ડિગ્રી મેન્શન કરેલી છે BHMS, પરંતુ તબીબી પ્રેક્ટિસ એક ફિઝિશિયન તરીકેની તેઓ કરતા હતા। અન્ય એક શોમિન ક્લિનિક નામનું પણ ક્લિનિક સીલ કરવામાં આવ્યું છે અને તેમાં ગંભીર બાબત એ છે કે 12 જેટલા બેડ પણ ધરાવતી આ ક્લિનિક હતી, એટલે કે નાનકડી હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવતી હતી, જેનામાં દર્દીઓને ઇન્જેક્શન છે, સ્ટીરોઇડ છે, અન્ય જે એલોપેથી દવાઓ છે, આ તમામ પ્રકારની રેગ્યુલર તબીબ તરીકેની પ્રેક્ટિસ આ બોગસ તબીબો કરતા હતા। હાલ કોર્પોરેશને 10 જેટલા બોગસ ક્લિનિક સીલ કરી અને તમામની સામે પોલીસ કાર્યવાહીની કામગીરી પણ શરૂ કરી છે। નોંધનીય છે કે કુલ 25 જેટલા આવા ક્લિનિકોની યાદી બનાવવામાં આવી હતી, જેમાંથી હાલ એએમસી તંત્રને 10 જેટલા ક્લિનિકોને સીલ કરવામાં સફળતા મળી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। લાંબામાંથી 9 બોગસ ડોક્ટર્સ ઝડપાયા છે। આ મુદ્દે વધારે તપાસ પણ તેજ કરવામાં આવી છે। સંવાદદાતા અર્પણ કાયદાવાલા મારી સાથે વધારે વિગતો સાથે જોડાયા છે। અર્પણ, જે બોગસ ડોક્ટર મુદ્દે તપાસ કરવામાં આવી, 9 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે, આગળ કયા પ્રકારની કાર્યવાહી, શું અપડેટ? આંકડો વધીને 10 ઉપર પહોંચ્યો છે। ટોટલ 10 જેટલા જે બોગસ ક્લિનિક છે તેમને સીલ કરવામાં આવ્યા છે। કોર્પોરેશનને મળેલી માહિતી પ્રમાણે કુલ 25 તબીબોની યાદી બનાવવામાં આવી હતી કે જેઓ ફિઝિશિયન તરીકેની, એમડી તરીકેની કોઈ પણ પ્રકારની નિયત ડિગ્રી નથી ધરાવતા, તેમ છતાં પણ ખુલ્લેઆમ તેઓ સવારથી લઈને સાંજ સુધી પોતાની રેગ્યુલર તબીબી પ્રેક્ટિસ કરતા હતા, દર્દીઓને તપાસતા હતા અને જે નિષ્ણાત તબીબો હોય તેમની જેમ જ ઇન્જેક્શન છે, જરૂર પડે તો ગ્લુકોઝના બોટલ અથવા તો અન્ય દવાના બોટલ છે, સ્ટીરોઇડના ઇન્જેક્શન છે, આવી તમામ તબીબી કામગીરી કરતા હતા। એટલે દેખીતી રીતે તેમનામાં લાયકાત ન હોવા છતાં પણ તબીબ તરીકેની રેગ્યુલર પ્રેક્ટિસ કરી સેંકડો દર્દીઓના, સામાન્ય નાગરિકોના જીવને જોખમમાં મૂકતા હતા અને તેના જ ભાગરૂપે કોર્પોરેશને કામગીરી કરી છે। હાલ 10 જેટલા તબીબો છે તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેમની ક્લિનિકો જે છે સીલ કરી દેવામાં આવી છે। એક કિસ્સામાં તો એ પણ ગંભીરતા દેખાવા મળી છે કે સોમિન ક્લિનિક નામનું જે આ ક્લિનિક હતું તેનામાં તો નાનકડી 12 બેડની હોસ્પિટલ ચાલતી હતી, એટલે તેના પરથી આપણે આ મામલાની ગંભીરતા સમજી શકીએ છીએ કે જાણે તંત્રનો કોઈ ડર જ ન હોય તે રીતે સીધી રીતે તેઓ લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા હતા। પરંતુ આજે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લાંબા વોર્ડમાં એક સાંભી જુદી જુદી 6 ટીમો બનાવી અને સામૂહિક દરોડા પાડ્યા હતા, જેનામાં 10 જેટલા બોગસ તબીબો ઝડપાયા હતા, જેઓના ક્લિનિકને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે। ધરા બિલકુલ થી અર્પણ, આભાર આપનો તમામ જાણકારી માટે।